नमस्कार। तो आपणे जोईए गुजरातनो इतिहास पार्ट वन। तो पार्ट वन नी अंदर आपणे कई कई बाबतोनो अभ्यास करवाना छे विद्यार्थी मित्रों। तो आपणे स्लाइडनी मददथी अने खास करीने नवी टेक्नोलॉजीनो उपयोग कर्यो छे, आनी पाछळ खूब ज मेहनत लागे छे विद्यार्थी मित्रों। तो खास करीने पार्ट वन नी अंदर आपणे एक तो गुजरातनुं नाम એટલે કે ગુજરાત નામ જોશું અને બીજું છે ઇતિહાસના મુખ્ય સ્ત્રોત। આ બે ટોપિક્સને આધારે આજનો આપણો પાર્ટ વન જે ગુજરાતનો ઇતિહાસ છે તે ભણવાનો આપણે પ્રયત્ન કરશું। નેક્સ્ટ તરફ આપણે જઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણી સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ ગુજરાત નામ। તો ખાસ કરીને ગુજરાત નામ ક્યારે અને કઈ રીતના અને કઈ ક્યાં સમયે ગુજરાતનું નામ શું શું હતું તેના વિશે માહિતી આપેલી છે। तो જોઈએ કે પૌરાણિક યુગમાં ગુજરાતનો પ્રદેશ આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતો હતો વિદ્યાર્થી મિત્રો। એટલે કે પૌરાણિક યુગની અંદર ગુજરાતને આનર્ત યુગ તરીકે આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો। તેમજ મૈત્રક કાળમાં એટલે કે જે ઈસવીસન 470 થી 788 વચ્ચેનો જે સમયગાળો છે તે સમયગાળાને મૈત્રક કાળ કહેવામાં આવે છે। તો આ મૈત્રક કાળની અંદર ગુજરાતનો ઉલ્લેખ લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો। જેમ આપણે પૌરાણિક યુગમાં ગુજરાતને આનર્ત પ્રદેશ કહેતા હતા તેમ મૈત્રક કાળની અંદર ગુજરાતનો ઉલ્લેખ લાટ પ્રદેશ તરીકે જોવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ ત્રીજા સ્ટેપ ઉપર જઈએ તો કે સોલંકી કાળમાં જે સોલંકી કાળ કયો તો કે 10મી સદીની અંદર ગુજરાત માટે ગુર્જર દેશ તરીકે પ્રખ્યાત હતો। તો આપણે સોલંકી કાળની વાત થાય તો સોલંકી કાળ ક્યારે હતો તો કે 10મી સદીની આસપાસનો સમયગાળો એટલે કે સોલંકી કાળ। તો સોલંકી કાળની અંદર ગુજરાત માટે ગુર્જર દેશ એટલે કે ગુર્જર દેશ શબ્દ ઓળખવામાં આવતો હતો, તેનાથી ગુજરાત ઓળખાતું હતું વિદ્યાર્થી મિત્રો। આપણે ઈસવીસન 1233માં રચાયેલા પાલણકૃત આબુરસમાં સર્વપ્રથમ ગુજરાત શબ્દ પ્રયોજાયેલો એટલે કે ઈસવીસન 1233માં જે પાલણ નામના કવિ હતા તેણે પુસ્તકની રચના કરી હતી, તે પુસ્તકનું નામ હતું આબુરસ। તો આબુરસની અંદર સર્વપ્રથમ ગુજરાત શબ્દ ગુજરાત માટે વપરાયેલો હતો। એ પહેલા આપણે જોયું આનર્ત પ્રદેશ, લાડ પ્રદેશ કે ગુર્જર દેશ જેવા અલગ અલગ નામોથી ગુજરાતને ઓળખવામાં આવતું હતું, પરંતુ 1233ની અંદર પાલણે જ્યારે પુસ્તકની રચના કરી આ પુસ્તકની રચના એટલે કે આબુરસ, તો આબુરસની અંદર પ્રથમવાર ગુજરાત શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો હતો, પ્રયોગ થયેલો હતો। ત્યારબાદ આપણે જોઈએ કે ગુજરાત નામ છે એ કઈ જાતિ ઉપરથી આવેલું છે તો કે ગુજરાત નામ છે ગુર્જર જાતિ એટલે કે આ જાતિ પરથી ઉતરી આવ્યું છે। અને ગુર્જર જાતિના છેલ્લો વંશજ કોણ ગણાય છે તો કે ગુર્જર જાતિનો છેલ્લો વંશજ છે ને સોલંકી વંશ અને વાઘેલા વંશના જે રાજા હતા એ ગુર્જર જાતિના છેલ્લા વંશજો તરીકે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે ગુજરાત નામનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કર્યો તો કે પ્રથમ જોયું હતું કે પૌરાણિક યુગમાં ગુજરાતને આનર્ત પ્રદેશ, મૈત્રક કાળમાં લાડ પ્રદેશ, સોલંકી કાળમાં ગુર્જર દેશ અને પાલણકૃત જે ઈસવીસન 1233માં આબુરસની અંદર પ્રથમ વખત ગુજરાત શબ્દ આવ્યો અને આ ગુજરાત શબ્દ છે એ ગુર્જર જાતિ પરથી ઉતરી આવ્યો છે અને ગુર્જર જાતિના છેલ્લા વંશજો એટલે કે વાઘેલા અને સોલંકી વંશજો હતા એ ગુર્જર જાતિના છેલ્લા વંશજો હતા। આપણે નેક્સ્ટ તરફ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તો ખાસ કરીને જોઈએ કે જુદા જુદા સમયે ગુજરાત માટે પ્રયોજાયેલા વિવિધ નામો। તો આપણે આગળ અભ્યાસ કર્યો તેને આપણે શોર્ટ ફોર્મેટ ટેબલના સ્વરૂપમાં અહીંયા રજૂ કરેલું છે કે કેવા કેવા સ્વરૂપે ગુજરાતનું નામ પ્રયોજાયેલું। તો આપણે આગળ શીખી ગયા આનર્ત, તો આનર્ત છે આદ્ય ઐતિહાસિક કાળ અથવા તો તેને પૌરાણિક યુગ પણ કહેવામાં આવે છે। તો પૌરાણિક યુગ અથવા તો આદ્ય ઐતિહાસિક કાળ આની અંદર ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો। ત્યારબાદ આપણે જોયું કે લાટ પ્રદેશ, તો લાટ પ્રદેશ ક્યારે ઓળખવામાં આવતો હતો તો કે મૈત્રક કાળનો જે વંશજો હતા મૈત્રક કાળમાં જ્યારે રાજાઓ હતા એ સમયે ગુજરાત જે છે એને લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો। આ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે, આ આપણે ચોક્કસપણે યાદ રાખ્યા ચારે ચાર પ્રદેશોના નામ અને ક્યાં સમયે તો કે એ સમયગાળો પણ આપેલો છે। આ સમયગાળાની અંદર ક્યારે ઘણી વખત પૂછાતું હોય છે કે મૈત્રક કાળ દરમિયાન ગુજરાતને ક્યાં નામે ઓળખવામાં આવતું હતું, આપણને ચોક્કસપણે યાદ હોવું જોઈએ કે ત્યારે લાડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતું હતું। નેક્સ્ટ તરફ જઈએ તો કે ગુર્જર દેશ,
तो गुर्जर देश छे એ સોલંકી કાળ જે આપણે 10મી 11મી સદીનો આસપાસનો સમયગાળો છે ને તો એ સમયગાળાની અંદર ગુજરાતને ગુર્જર દેશ તરીકે ઓળખવામાં આવતો હતો પ્રદેશની છેલ્લે આપણે ગુજરાતની વાત થઈ તો કે વાઘેલા અને સોલંકી કાળ જે 13મી સદીનો સમયગાળો ગણાય છે એટલે કે 13મી સદીનો જે મધ્યહાનનો સમયગાળો હતો એ સમયગાળાની અંદર વાઘેલા અને સોલંકી વંશોજના રાજાઓ રાજ કરતા હતા આ સમયની અંદર ગુજરાત પ્રદેશને પ્રથમ વખત આપણે ગુજરાત શબ્દ તરીકે ગુજરાત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતું હતું ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ કે ગુજરાતના વિવિધ પ્રદેશોના પ્રાચીન નામ શું છે આપણે ઘણી વખત ગુજરાતના પ્રાચીન નામો તો ખબર હોતી નથી વર્તમાન નામથી આપણે પરિચિત હોય છે પરંતુ આપણે આ સ્લાઇડની અંદર તે પણ જોવાનો પ્રયત્ન કરીએ કે તેનું વર્તમાન નામ શું છે પ્રાચીન નામ શું છે અને તે પહેલા કયા સમયગાળાની અંદર તેનું નામ હતું તો આપણે એ ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્ર અત્યારે હાલનું જે સૌરાષ્ટ્ર છે મારું વતન પણ સૌરાષ્ટ્રમાં આવેલું છે સૌરાષ્ટ્રનું જૂનાગઢ જિલ્લામાં મારું માંગરોળ તાલુકામાં મારું વતન છે વિદ્યાર્થી મિત્રો તો જે સૌરાષ્ટ્ર છે વર્તમાન સ્થિતિએ તો પ્રાચીન નામ તેનું શું હતું તો કે પ્રાચીન નામ તેનું સૌરાષ્ટ્ર હતું સૌરાષ્ટ્ર હતું તો સૌરાષ્ટ્ર કયા સમયગાળામાં ઓળખાતું હતું ઓકે મૌર્ય કાળ થી ગુપ્ત કાળ સુધીનો સમયગાળો જે મૌર્ય કાળ હતો તો મૌર્ય કાળ થી ગુપ્ત કાળની વચ્ચેનો જેટલો પણ સમયગાળો હતો ને ત્યારે સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવતું હતું ત્યારબાદ આપણે ઉત્તર ગુજરાત હાલનું જે ઉત્તર ગુજરાત છે તો પહેલાના સમયગાળામાં તેનું પ્રાચીન નામ શું હતું તો કે પહેલાના સમયમાં તેનું પ્રાચીન નામ આનર્ત પ્રદેશ હતું તો આનર્ત પ્રદેશ ક્યારે ગણાતું તો કે જ્યારે ક્ષત્રપ કુળના રાજાઓ જ્યારે રાજ કરતા હતા ક્ષત્રપ કુળના રાજાનો વંશવલ્લો સમયગાળો જ્યારે હતો એ સમયે ઉત્તર ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો વિદ્યાર્થી મિત્રો તેમજ નેક્સ્ટ જોઈએ દક્ષિણ ગુજરાત તો દક્ષિણ ગુજરાતનું પ્રાચીન નામ લાટ પ્રદેશ હતું તો લાટ પ્રદેશ ક્યારે તો કે અનુમૈત્રકા જે અનુમૈત્રકાળના રાજાઓ જ્યારે રાજ કરતા હતા ગુજરાત પર ત્યારે દક્ષિણ ગુજરાત હતું તે લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે લાટ પ્રદેશ છે એનું વર્તમાન નામ શું છે તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે લાટ પ્રદેશનું વર્તમાન નામ દક્ષિણ ગુજરાત છે આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ તો ગુજરાતના પ્રાચીન નામ જોયા કે આ સમયગાળામાં શું શું નામ હતું તે બધાનો આપણે અભ્યાસ કર્યો તો હવે આપણે જોઈએ છે તો કે નદીના નામથી ઓળખાતા પ્રદેશો ઘણી વખત આપણે નદીના નામ તો આવડતા હોય છે પણ તેની આજુબાજુનો જે પ્રદેશ છે ને તે પ્રાચીન સમયમાં કેવું નામ હતું આપણને ખબર નથી હોતી પરંતુ ઘણી વખત આ પણ પરીક્ષામાં પૂછાતું હોય છે તો આજે આપણે નદીની આજુબાજુનો જે પ્રદેશ હતો એ આજુબાજુના પ્રદેશના આપણે પ્રાચીન નામો જોઈએ તો ખાસ કરીને પેલું નામ છે સારસ્વત તો સારસ્વત વિદ્યાર્થી મિત્રો જે પ્રદેશ છે તો ખાસ કરીને સરસ્વતી નદીના કિનારાનો પ્રદેશ તો સરસ્વતી નદી જેટલી પણ આજુબાજુમાં વહે છે આજુબાજુમાં જે જે પ્રદેશો આવેલા છે એ તમામ પ્રદેશોને સારસ્વત પ્રદેશ તરીકે ઓળખાતા ત્યારબાદ બીજું નામ છે સ્વભ્ર તો સ્વભ્ર ક્યારે તો કે જે સાબર નદીની કિનારાની આજુબાજુમાં જે પ્રદેશો આવેલા છે આ તમામ પ્રદેશોને સ્વભ્ર પ્રદેશો તરીકે ઓળખવામાં આવે છે અને પ્રાચીન સમયમાં ઓળખવામાં આવતા હતા ત્રીજું માહે તો માહે છે તો મહી નદીના કિનારાનો પ્રદેશ એટલે મહી નદી જ્યાં જ્યાંથી વહે છે તેની આજુબાજુ જેટલો પણ રહેણાંક છે જે પ્રદેશ છે આ તમામ પ્રદેશને માહે પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આ સ્લાઇડની અંદર નદીના નામથી ઓળખાતા પ્રદેશો વિશે સમગ્ર માહિતી મેળવી આપણે મુખ્ય ત્રણ નદી અને તેની આજુબાજુના પ્રદેશની માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો તો ખાસ કરીને તીર્થ ક્ષેત્ર તરીકે જાણીતા પ્રદેશો તો તીર્થ ક્ષેત્ર તરીકે જાણીતા પ્રદેશો જે પ્રાચીન નામ છે અને કયા કયા પ્રદેશો ક્યાં એની બાજુમાં પ્રદેશો છે કે જેને આપણે એવા ક્ષેત્રો તરીકે ઓળખીએ છીએ તો આપણે અભ્યાસ કરીએ તો પ્રથમ નામ છે ધર્માણીય ક્ષેત્ર તો આ ધર્માણીય ક્ષેત્ર એટલે કેવો પ્રદેશ તો કે મોઢેરાની આસપાસનો પ્રદેશ મોઢેરા ભગવાન સૂર્યદેવ નારાયણ કોટારકનું મંદિર છે આપણને ખ્યાલ છે તો આ જે મોઢેરાની આજુબાજુનો જે તમામ પ્રદેશ છે એ તમામ પ્રદેશને આપણે ધર્માણીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે બીજું નામ છે હાટકેશ્વર ક્ષેત્ર તો વિદ્યાર્થી મિત્રો હાટકેશ્વર ક્ષેત્ર છે ને એ વડનગરની આસપાસનો પ્રદેશ છે
તો વડનગરનું નામ લઈએ એટલે આપણે મોદી સાહેબ તરંત જ યાદ આવે છે. તો વડનગરની આસપાસનો પ્રદેશ એટલે હાટકેશ્વર ક્ષેત્ર છે તે નામે ઓળખાતું હતું. ત્યારબાદ હતું કુમારિકા ક્ષેત્ર. તો કુમારિકા ક્ષેત્ર એટલે શું? તો કે ખંભાતની આસપાસનો પ્રદેશ. તો ખંભાત જ્યાં છે તેની આજુબાજુનો જે તમામ પ્રદેશ છે આ તમામ પ્રદેશને કુમારિકા ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ભૃગુ ક્ષેત્ર જેને આપણે રેવાખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ભરૂચની આસપાસનો પ્રદેશ, તો ભરૂચ જે છે એની આજુબાજુનો જે પ્રદેશો છે આ તમામ પ્રદેશોને રેવાખંડ અથવા તો ભૃગુ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવતું હતું. વિદ્યાર્થી મિત્રો, તો તીર્થક્ષેત્ર તરીકે જાણીતા જે પ્રદેશો હતા જે પરીક્ષામાં જે આઈએમપી છે પરીક્ષામાં જે પૂછાઈ શકે તેવા આપણે મુખ્ય ચાર ધર્માણીય ક્ષેત્રોની હાટકેશ્વર ક્ષેત્ર, કુમારિકા ક્ષેત્ર, ભૃગુ ક્ષેત્ર જેને રેવાખંડ, આ ચારેય વિશે માહિતી મેળવી જે પરીક્ષામાં ઉપયોગી થઈ શકે તેવા ક્ષેત્રોની માહિતી આપણે મેળવી છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. તો આપણે હવે આમાં જોવાનું છે ગુજરાતના નામ તો આપણે જોઈ લીધા, ત્યારબાદ હવે બીજો પાર્ટ એની અંદર આવે છે કે ઇતિહાસના મુખ્ય સ્ત્રોત. આપણે ઇતિહાસ તો ઘણું બધું સાંભળતા હોય છે પણ ઇતિહાસ જાણવું ક્યાંથી, ઇતિહાસની માહિતી ક્યાંથી મળે, આ તમામ માટે ઇતિહાસના મુખ્ય સ્ત્રોત છે. તો મુખ્ય પ્રાચીન ઇતિહાસ જાણવાના મુખ્ય ત્રણ સ્ત્રોત છે. તો આ પ્રાચીન ઇતિહાસ જાણવાના મુખ્ય ત્રણ સ્ત્રોતની મદદથી આપણે સમગ્ર માહિતી મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો એમાં પ્રથમ જોઈએ પુરાતત્વ સંબંધી પુરાવા, બીજું છે સાહિત્ય ગ્રંથો, ત્રીજું છે વિદેશી યાત્રીઓનું વર્ણન. તો વિદ્યાર્થી મિત્રો, પુરાતત્વ સંબંધી પુરાવા એટલે જેમાં તામ્રપત્ર હોય, શિલાલેખો હોય, સિક્કાઓ હોય અથવા તો તે સમયગાળાની અંદર કોઈ પણ બનાવટી વસ્તુઓ હોય, આ વસ્તુઓના આધારે પ્રાચીન ઇતિહાસ જાણી શકાતો હોય છે. બીજું આપણે હતું સાહિત્ય ગ્રંથો. તો રાજાઓ પોતાના કવિઓ, લેખકો અને સાહિત્યકારો પાસે એ સમયમાં પુસ્તકોની રચનાઓ કરતા, ગ્રંથો લખાવતા. આ ગ્રંથોની અંદર એ રાજાઓની વંશાવલી, સાલવારી, તેમના વંશોજો, તેમણે ક્યાં ક્યાં પરાક્રમો કર્યા છે એ તમામ માહિતી સાહિત્ય ગ્રંથોની અંદરથી આપણે જાણી શકીએ છીએ. તે પણ આપણા માટે ઇતિહાસ જાણવાનો મુખ્ય સ્ત્રોત સાબિત થતો હોય છે વિદ્યાર્થી મિત્રો. અને ત્રીજું છે વિદેશી યાત્રીઓનું વર્ણન. તો ભારત દેશ છે ખૂબ જ સમૃદ્ધ દેશ હતો અને ઘણી વખત આપણે સાંભળીએ છીએ એવા લોકો પાસેથી, એવું પણ સાંભળતા હોય છે આપણે કે ભાઈ અંગ્રેજો આવીને આપણે ઘણું બધું શીખવાડી ગયા, પણ જ્યારે એ લોકો આપણા ભારતમાં નહોતા આવેલા ને એ પહેલાં તો આપણા જે ખાસ કરીને શિક્ષણના ધામો જે છે એ શિક્ષણના ધામોની અંદર એવું કહેવાય છે કે 5,000 શિક્ષકો એક વિદ્યાલયની અંદર, તક્ષશિલા, નાલંદા જે તમામ આવી વિદ્યાલયો છે એની અંદર 5,000 શિક્ષકો વિદ્યાદાન કરતા હતા વિદ્યાર્થી મિત્રો. તો આ 5,000 જ્યારે શિક્ષકો વિદ્યાદાન કરતા હોય તો એની અંદર શિષ્યો એટલે કે વિદ્યાર્થીઓ કેટલા ભણતા હશે. તો આવી આપણો ભવ્ય ઇતિહાસ હતો. તો જ્યારે વિદેશી યાત્રીઓ આવતા આવો ઇતિહાસ જોતા પોતાની બુકની અંદર, પોતાના પુસ્તકોની અંદર, પોતાના ગ્રંથોની અંદર આનો ઉલ્લેખ કરતા હોય છે, પોતાની નોંધ કરતા જતા હોય છે. તો વિદેશી યાત્રીઓ જ્યારે વર્ણન કરે છે તેની મદદથી પણ આપણે પ્રાચીન ઇતિહાસ જાણી શકતા હોય છે. તો ખાસ કરીને આપણે ત્રણ વિશે સમગ્ર માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ નેક્સ્ટ સ્લાઇડની મદદથી. વિદ્યાર્થી મિત્રો, જોયું આપણે કે પ્રથમ છે પુરાતત્વ સંબંધી પુરાવા. તો આપણે પુરાતત્વ સંબંધી પુરાવામાં જોઈએ તો કે ગિરનારના શૈલલેખો જે રુદ્રદામા અને સ્કંદગુપ્ત, શૈલલેખ જુનાગઢ, સુદર્શન તળાવ. વિદ્યાર્થી મિત્રો, મેં ટૂંકમાં માહિતી આપી છે. તો ખાસ કરીને આપણે જોઈએ કે ગિરનારના જે શૈલલેખો છે, જે પર્વતો ઉપરના લખાણ છે, તો ગિરનારની ઉપર મુખ્યત્વે રુદ્રદામા અને સ્કંદગુપ્ત નામના લોકોએ, તે રાજાઓએ, તેના જે ખાસ કરીને દીવાનોએ આની રચનાઓ કરેલી છે. ગિરનાર ઉપર શૈલલેખો લખેલા છે. તો તેની મદદથી જુનાગઢ જે ગિરિનગર તરીકે પ્રથમ ઓળખાતું તેની સમગ્ર માહિતી મળે છે. અને તેમાં પણ ખાસ સુદર્શન તળાવ જેનું બાંધકામ, તેનું સમારકામ ક્યાં સમયગાળામાં થયેલું એ તમામ માહિતી આ શૈલલેખો ઉપરથી આપણે જાણી શકાય છે. જે આપણે ઇતિહાસ જાણવામાં જે પુરાતત્વ સંબંધી પુરાવાઓ છે તે પણ ખૂબ જ મહત્વનું છે. અને સુદર્શન તળાવ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે. તો આ શબ્દ આપણે સુદર્શન તળાવ આપણી બુકની અંદર ટેકાવીએ. સમગ્ર માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપણે આપવાનો પ્રયત્ન કરશું, પણ તમે પણ તમારી રીતના સુદર્શન તળાવની સમગ્ર માહિતી મેળવવાનો પ્રયત્ન કરજો. બીજું સત્રપ રાજાઓ, સિક્કાઓ, લખાણ, વંશાવલી અને સાલવારી.
तो विद्यार्थी मित्रों जो क्षत्रप राजाओ था तो क्षत्रप राजाओ पोताना राज्य नी अंदर चलनी तरीके सिक्काओ नी रचना करी लीधी, सिक्काओ छपाव्या हता। तो सिक्काओ हता तो सिक्काओ उपर जे लखाण हतुं तो लखाण ने आधारे क्षत्रप राजाओ नी वंशावली प्रथम राजा, द्वितीय राजा, तृतीय राजा एम अंतिम राजा सुधी नी समग्र माहिती आ सिक्काओ नी मदती तेनी वंशावली पण जाणी शकाय छे। अने सालवारी एटले सालवारी एटले शुं कि ईस्वीसन प्रमाणे अथवा तो ईस्वीसन पूर्वे जे जे समयगाळामां जे जे क्षत्रप राजाओ थया छे ए समग्रनी माहिती सिक्काओने आधारे प्राप्त थती होय छे। विद्यार्थी मित्रो त्रीजुं छे मैत्रक राजाओ, तो मैत्रक राजाओ ताम्रपत्र वंशावली सालवारी। तो मैत्रक राजाओ जे जे ताम्रपत्र नी रचना करावी हती तो ताम्रपत्र नी मदद थी मैत्रक राजाओ नी पण वंशावली અને સાલવારી આપણને ચોક્કસપણે માહિતી મળી જતી હોય છે। એ તામ્રપત્રનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે મૈત્રક રાજાઓ કયા સમયગાળામાં થઈ ગયા, તેમના વંશજો કેવા હતા, તેના પરાક્રમ કેવા હતા અને કેટલો બધો પોતાના રાજ્યનો વિસ્તાર કરેલો હતો, આ સમગ્ર માહિતી આપણે તામ્રપત્રની મદદથી મળી શકે છે। તેમજ આપણે જોઈએ કે સોલંકી કાળ, તો સોલંકી કાળનો જે તામ્રપત્ર હતું તેની વિશિષ્ટતા એ હતી કે તામ્રપત્રની મદદથી સોલંકી કાળનું વહીવટી વિભાગ પણ જાણી શકાય છે અને તેના પેટા વિભાગો જે જે બનાવેલા હતા એ તમામ માહિતી તામ્રપત્રની મદદથી ચોક્કસપણે મળે છે। વિદ્યાર્થી મિત્રો તેમજ આપણે જોઈએ સોલંકી કાળ, તો સોલંકી કાળના જે શિલાલેખો છે શિલાલેખોની અંદરનું જે લખાણ છે આ લખાણમાંથી આપણે સોલંકી કાળના રાજાઓના પરાક્રમ, રાજાએ પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે પોતાની પ્રજાની સુખાકારી માટે તેની સમૃદ્ધિ માટે કેવા કેવા પરાક્રમો કરેલા, અન્ય જે અત્યાચારી રાજાઓ હશે અત્યાચારી રાજાઓ ઉપર આક્રમણ કરે છે પ્રજાનું હિત માટે પોતાના રાજ્યની સમૃદ્ધિ કરે છે, આ સમગ્ર માહિતી શિલાલેખના આધારે આપણને મળે છે। તેમજ તે રાજાઓએ પોતાના ધાર્મિક કૃતિ જે પોતાના રાજ્યમાં ધર્મનું દાન થાય ધર્મનો પ્રચાર થાય તે માટે અલગ અલગ દેવાલયો બનાવેલા છે તો દેવાલયોની પણ માહિતી આપણે શિલાલેખના આધારે મળે છે। તેમજ પોતાની પ્રજા જે ખાસ કરીને ખેડૂત વર્ગ હશે તો તેમને પણ આત્મસંતોષ મળે તેની પણ સમૃદ્ધિ થાય તેનો વિચાર કરી અને રાજાઓએ જળાશયોની રચના કરેલી, તો આ જળાશયોમાંથી ખેડૂતો પોતાનું પિયત પણ કરી શકે, પોતાનું ધાન પણ ઉત્પન્ન કરી શકે અને પોતાના રાજ્યમાં કંઈ ને કંઈ વિકાસ માટે પોતાનું યોગદાન આપી શકે, આવો આશ્રયથી આવો ઉદ્દેશ્યથી રાજાઓએ જળાશયો પણ બનાવેલા હશે પોતાના અંદર મહંતો અને બ્રાહ્મણો, જે મહંતો અને બ્રાહ્મણો આપણે જે પૂજનીય ગણાય છે આનું વર્ચસ્વ સ્થાપિત થાય સમાજની અંદર તેનું માન રહે મૂલ્ય રહે તેવા ઉમદા વિચારથી જે કાર્ય કરેલું હશે તે તમામ માહિતી સોલંકી કાળના શિલાલેખો ઉપરથી આપણને મળે છે। વિદ્યાર્થી મિત્રો તો આપણા માટે પુરાતત્વ સંબંધી પુરાવો ખૂબ જ અગત્યના છે, અહીં અમે મુખ્ય 5 ટોપિક્સ લીધા છે, આ 5 ટોપિક્સ એ પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે એવું મને લાગે છે, છતાં પણ તમને બીજા પણ આઈએમપી ટોપિક્સ લાગતા હોય તો તેની પણ તૈયારી કરવી, પરંતુ આ મુદ્દા આપણને ભૂલાઈ ન જાય તે ખાસ જોવાનું છે। નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ તો સાહિત્ય ગ્રંથો, તો વિદ્યાર્થી મિત્રો સાહિત્ય ગ્રંથોની મદદથી આપણે પણ પ્રાચીન ઇતિહાસ જાણી શકીએ છીએ, કે આપણે બે વસ્તુ અહીં લેવાનો મેં પ્રયત્ન કરેલો છે, એક સોલંકી કાળનું લીધું છે અને બીજું છે ચાવડા વંશનું લીધું છે, તેમાં આપણે સોલંકી કાળના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ જાણવા માટે કયા કયા સાહિત્ય ગ્રંથો છે તો એના માટે આપણે જોઈએ નીચે, તો હેમચંદ્રાચાર્ય, તો હેમચંદ્રાચાર્યથી આપણે બધા પરિચિત છે, જે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે ને તેના માટે હેમચંદ્રાચાર્ય નામ નવું નથી વિદ્યાર્થી મિત્રો। તો હેમચંદ્રાચાર્યએ દ્વાયાશ્રય એટલે દ્વાયાશ્રય નામનું જે પુસ્તકની રચના કરી આની મદદથી સોલંકી કાળના સમગ્ર ઇતિહાસ અને સાંસ્કૃતિક ઇતિહાસ જાણવા મળે છે। બીજું નામ છે બિલહણ, તો બિલહણે કર્ણસુંદરી નામના પુસ્તકે સાહિત્ય ગ્રંથની રચના કરી। ત્રીજું નામ છે યશચંદ્ર, તો એને શું કર્યું તો કે મુદ્રિત કુમુદ ચંદ્ર નામની જે પુસ્તકની રચના કરી, તો આ ત્રણ સાહિત્ય ગ્રંથોની મદદથી દ્વાયાશ્રય કર્ણસુંદરી અને મુદ્રિત કુમુદચંદ્રની મદદથી આપણે સોલંકી કાળનો જે રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ છે તેની સમગ્ર માહિતી આપણને મળી જતી હોય છે। વિદ્યાર્થી મિત્રો બીજું મેં ચાવડા વંશજ માટે એક પુસ્તકનો જે ઉલ્લેખ થયેલો છે તેને માહિતી આપી છે, તો કે કવિ કૃષ્ણ એ રત્નમાલા નામનો જે સાહિત્ય ગ્રંથની રચના કરી છે, તો આ રત્નમાલા ગ્રંથની અંદરથી આપણે
चावड़ा वंशना राजकीय तथा सांस्कृतिक इतिहास की माहिती मळे छे विद्यार्थी मित्रों। तो खास करीने आपणे आपणे आगळ जोईए तो आजना समयनी अंदर आपणे आ वस्तुओनो अभ्यास करेलो छे अने खास करीने जोशुं आपणे के स्लाइडनी मदती प्रथम वखत मैं प्रयत्न करेलो छे तमारा सुधी श्रेष्ठ प्रदान करवानो प्रयत्न करेलो छे। कदाच वता ओछा प्रमाणमां मारी पण भूल हशे, प्रथम वखत आपणे स्लाइडनो उपयोग कर्यो छे। मने आशा छे કે તમને આ વિડીયો ગમ્યો હશે। ચોક્કસપણે આવા તમામ વિડીયો આવનાર સમયમાં આપણે રજૂ કરતા રહેશું। આજે ગુજરાતના ઇતિહાસ પાર્ટ 1 ની માહિતી આપી છે, જેમાં આપણે ગુજરાતના વિવિધ નામો વિશે માહિતી આપી, જેમાં આપણે આણંદ પ્રદેશ, લાટ પ્રદેશ, ગુર્જર દેશ, જે બિલણે જે 1233 ની અંદર જે આબુરાસ હતું તેમાં ગુજરાત શબ્દ ઉલ્લેખ થયેલો, તેમજ આપણે ગુજરાત શબ્દ છે ગુર્જર જાતિ ઉપરથી આવેલો છે, જે ખાસ કરીને વાઘેલા અને સોલંકી વંશજો છે એ ગુર્જર જાતિના છેલ્લા વંશજો છે। ત્યારબાદ આપણે અલગ અલગ પ્રદેશોના નામ જોયા, ત્યારબાદ તીર્થક્ષેત્રો આધારિત જોયા, નદીઓના આધારે જોયા, તેમજ પુરાતત્વીય સંબંધો વિશે માહિતી મેળવી, સાહિત્ય ગ્રંથો વિશે માહિતી મેળવી। આ સમગ્ર વિડીયોની માહિતી આપણે ટૂંકમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો। તો પાર્ટ 2 ની અંદર આપણે હજી પણ આનાથી નવીનતા લઈ આવવાનો પ્રયત્ન કરશું ગુજરાતના ઇતિહાસને, તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પણ ટૂંક સમયમાં આપણે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજીના વિડીયોઝ પણ આપણે પ્રોજેક્ટરની મદદથી ભણાવવાનો પ્રયત્ન કરવાના છે। તો આપ સર્વને આપણે પાસેથી અપેક્ષા એ છે કે તમે ખાસ કરીને સમગ્ર વિડીયો પૂર્ણ સુધી જોવો, તેમાં આપેલી માહિતીઓ પોતાની નોટબુકની અંદર ટેકાવતા જાઓ અને પોતાના પ્રતિભાવો મને નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મોકલો, જેને કારણે આપણે તમારા સજેશન જે તમે જે મને પ્રતિભાવ આપો છો, સજેશન આપો છો, તેના આધારે આપણે નવા નવા વિડીયોઝ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ। આપણે એક મિત્રનું મને સજેશન આવેલું કે તમે જે પ્રેરક પ્રસંગ બનાવો છો એ ખૂબ જ નાનો બને છે। તો પ્રેરક પ્રસંગ ખાસ કરીને નાના જ હોય છે, તેમાંથી આપણે શિખામણ લેવાની હોય છે, પરંતુ તમારી અપેક્ષાને કારણે આપણે હવે પછીનો જે પ્રેરક પ્રસંગ આવશે તે થોડોક મોટો કરશું। કદાચ આપણે 10 મિનિટ જેવડો પ્રેરક પ્રસંગ બનાવવાનો પ્રયત્ન કરશું, તો તમારી ઈચ્છાને પ્રાધાન્ય રાખવામાં આવશે। ખાસ કરીને આવા ઘણા બધા તમારા સજેશનો હોય તો અમને ચોક્કસપણે પહોંચાડો, હું અને અમારી ટીમ દ્વારા તેનો અમલવારી ચોક્કસપણે જે પ્રયત્ન થઈ શકતો હશે તે ચોક્કસપણે આપણે અમલવારી કરશું। ત્યાં સુધી આપણે અનલોક ચાલી રહ્યું છે, તો જરૂરિયાત હોય તેટલો સમય જ આપણે ઘરની બહાર જઈએ, કારણ કે હવે આપણે કેવા લોકોની વચ્ચે ખબર નથી પડવાની કે કોણ કોરોના પોઝિટિવ છે કે કોણ નેગેટિવ છે, તમામની વચ્ચે આપણે રહેવાના છે। તો જ્યાં જરૂર પડે ત્યાં જ આપણે ઘરની બહાર નીકળીએ, અન્યથા આપણે ઘરે રહીએ, સુરક્ષિત રહીએ। એ જ ભારત માતા કી જય।